श्यावण राम चंद्र भगवान नो जय हो। सरपंच साहेब नो एक भाव छे कि बापू आयोजन भले मैं कर्यू, दादा अगरबत्ती आपी दो, पेली बाजू मोकले दो अगरबत्ती, પણ બધાય ભક્તોને લાભ મળે, મારા આખાય સમાજને, આખાય કુટુંબને, આખાય સંબંધીઓને એવો ભાવ છે, એટલે મારા તરફથી જાહેરમાં આમંત્રણ, એક મિનિટ માટે થારી આરતીની નીચે મૂકી દો, આરતીની થારી નીચે મૂકી દો, હું પહેલા કહું એ સમજો તમે, આ શીખવું જરૂરી છે। હવે બહેનો પોતાના પતિને હાર પહેરાવે, બેન તમે હાર પહેરાવો, બેનો પોતાના પતિને હાર પહેરાવે, તમે જરીક નેતા ને મમ ચોરી બેઠા એમ કરાવ્યા છો, હલા તાલી હાલી મારો પાછળ વાળા, તમે હવે એમને પહેરાવો। પુરુષો પોતાની પત્નીને હાર પહેરાવે, તમે હાર પહેરાવો, આવ્યા ભારે। હવે થારી પકડો, હવે બધા ઉભા થઈ જાય, પાછળ વાળા આખો મંડપ ઉભા થઈ જાય, હવે બધાય વારાફરતી જેને આરતીનો લાભ લેવો હોય એ બે લીટી આરતીની પૂરી થાય પછી વારાફરતી આરતી લેવા આવજો, જેને આરતીનો લાભ લેવો હોય એ બે લીટી પૂરી થાય આરતીની, એટલે ત્રીજી લીટીએ થાળી હાથમાંથી આવીને લઈ લે, અને જે આરતી ઉતારે તમને વિનંતી કે એને હાર તમારે પહેરાવી દેવાનો, જેને લાભ લેવો એને વ્યતિગત ગંગા છે આ, એવું નહીં કે સરપંચ સાહેબે કર્યું એટલે એકલા લાભ લે, એ તો સાહેબ પરમારથી જીવડો છે, હવે તો ગારામ પરવાઈ ગયો, હા તો આગ હતો પણ પોંજરામ ગાલો કાઢો હતો, પણ મેં કમ્પ્લેટ જાર ન કેલી, હા લસોરો જાય કઈ અને કે બાપુ આવ્યો તમે, મને પેલા ધારાસભ્ય બધા પૂછતેલા, બાપુ અને કંકમ ફસાયો, મેં કીધું એ તો અમે રાખીએ કે મારવાની વારવાની બધી જ રાખીએ, તો બાપ નવખંડ તૈન લોકમાં એ ધણી અખંડ જરા મર છે તમારું નામ, તારી આગળથી નમતી રાખો આમ ત્રાસી રાખો, હાય અવિનાશી જોત લઈને પ્રગટ થયો, અમારા જગત નો તારણ આવી જોત લઈને તું પ્રગટ થયો, ધણી અમારા જગત નો તારણ હા, બધા આરતી મારી હું બોલું છું એની સાથે ઝીલજો મારા બાપ, ફરજિયાત તાલી મારી બધાએ ઝીલવાનું હું બોલું છું, ફરજિયાત જે આરતી ને પ્રસાદ નું અપમાન કર્યું એના માટે આખી સત્યનારાયણ ભગવાન ની કથા બનાવી, ઓ દાદા આરતી રે તાણે વેલે રાયા જો આવા ધૂપ ને ધુમાડે વેલા જો, ઓ દાદા તાલી મારી બધાએ જીલવાનું છે, ઓ દયા કરીને દયા કરીને ઝાલજો મારો હાથ રે દયાળુ દાદા, આરતી રે કાણે મેને લાયાવજો, એવા દુઃખ ને ધુમાડે મેલાયા
જો ओ दादा दयालु दादा 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 मंदिर शनगारी वेला फूलना मंदिर शनगारी वेला फूलना ओ दादा मेले लाया वे बाजू मेरे घुमारे તોરણ બંધાઈ વેરા સાથિયા તોરણ બંધાઈ ને પૂર્યા સાથિયા ઓ દાદા આરતી રે ટાણે મેલે રાયાવજે એવા દુખને મે ધુમાડે મેલા યામજે તમારી મેળે વગાડો ઓ દાદા સફેદ ફૂલ નો ચડે આકડો સફેદ ફૂલ ન ચડે આકડો
चढ़े चोखा चढ़े चमेली ना तेल रे दयाड़ु दादा ओ दादा यार तेरे ताने वेले आओ जो आवा धूप ने तुम्हारे वेला देवा आरती रे ताने वेले आव जे देवा दुपन में तुम्हारे मेला आव जे ओ दादा चंदन सिंदूर चढ़े भावती चंदन सिंदूर चढ़े भावती पर गुगल चंदन धुमरे दयाड़ु दादा आली आरती ताने वेले रायाव जो अव धुपने धुमारे वेलायाव जो ओ दादा साधु संतो ना रखवाड़ छो हाथा भगत ना रखवाड़ छो ओ समरे पेने रे दयालु दादा ओ दादा यार तेरे ताने वेले आव जो अब दुखने तुम्हारे वेले आव जो ओ दादा ओ दादा संतो नादाशनी विनंती संतो नादाशनी विनंती ओ दाशनी परम लड़ी लागे आरती ताने वेले आव जो धूपने तुम्हारे वेले आव जो आरती कपूर आरती लाइन जोर भरो दास विक्रम लड़ी लागे पाए दयालु दादा आरती ताने वेले आव जो दुखने तुम्हारे वेले आव जो
અરે રે મારે વંગણીએ પધારો મારા લખને દરબાર બધા પાણી આપજો, જીવે થાળી ઉપર પાણી વાળી નીચે મૂકી દો, થાળીની અંદર ના પડે. બધા પાછળ વાળો નીચે, તમે શું કરો, બે જો બેનો થાળી આપી દો, પુરુષો નીચે બેસી જાય, બેનો થાળી આપી દો, પુરુષો નીચે બે જાય આરતી વાળા, બીજો બધો પાછળ વાળો બેસી જાઓ. આ તમે થાકી ગયેલા ને અમે આરતી કરો એટલે મેં નિયમ બદલ્યો છે, આ વર્ષથી ઊભા જ કરવાના બધાને. અમે બિચારા 8 વાગ્યાના બેઠેલા. હા, હવે થાળીમાં ફૂલ છે, થાળીની અંદર એ ફૂલ પકડી લો. બેનો થાળી આગળથી નમતી રાખો, ઓમ કંકમ ચાલો, તમે એક હાથે ફૂલ પકડી લો, એક હાથે આરતી. હવે ચારે દિશામાં ફેરા કઈ પાનો ફરે, એપા થાળી લઈને ફરો, એપા કઈ ઊંધો ફર્યો, પેલપાનો ફરવાનો, પેલપા જમ એમ પા આવ્યો, ભૂલી ગયો, પાછમાં લગ્ન કરીને ફેરા ફરો, લગ્નની તારીખ આવે તો બે જણા શરત તો રે, પેલો પિક્ચર વાર હું જોઈએ એ તારીખ લગ્નની. હવે નીચે બેસી જાઓ, જીજી ભાઈ ફૂલ લઈને ભગવાન પાસે મૂકી દો ફૂલ. હવે તમે આરતી લઈ લો, તમારી દક્ષિણા થાળીમાં મૂકી દો, બસ નીચે બેસી જાઓ, આરતી લઈને નીચે બેસી જાય. સરપંચ સાહેબ 2-5-7 જણને ઊભા કરો આરતીની થાળીઓ લઈને, દક્ષિણા થાળીમાં મૂકી દો, ખાલી હાથે ભગવાનની આરતી ના લેવાય. એક સંત, બીજી આરતી ને ત્રીજું મંદિર, 3 જગ્યાએ દર્શન કરવા જાઓ તો ભગવાને તમને આપ્યું હોય ત્યાં આપજો. મારા પ્રચાર માટે બોલું, ભગવાને તમને આપ્યું હોય એમાં ખાલી આરતી લઈ લો. તમે દક્ષિણા થાળીમાં મૂકી દો, ખાલી હાથે આરતી ના લેવાય. હાલો, હવે હું ઝડપથી થાર બોલીશ, એનું કારણ એક જ છે કે કલાકાર ભાઈઓ ઘણા બધા બેઠા છે, બધાને લાભ મળવો જોઈએ, બધાને આપણે આમંત્રિત કર્યા છે, એટલે તો મેં એકદમ મારા જે ટાઈમમાંથી મેં 1.5 કલાક કાપી નાખ્યો સાહેબ. એટલે મેં પહેલાં કીધું કે ઘણા બધા આશિક છે, હું સમજું છું તમારી વેદના, ભૂખ્યા છો, પણ સાહેબ જે બધાને તેડાયા છે, બધાને લાભ માંગે, કે આપણે 2 કલાક તો પ્રોગ્રામ લેટ પડ્યો, બધા લાભ મળવો જોઈએ. બધા યુવાન દીકરાઓ, કલાકાર ભાઈઓ, દીકરી આવી છે, બધા ખૂબ જ મોજ આનંદ લૂંટવાનો છે. હું એકદમ સ્પીડમાં થાળ બોલું છું, બધા ઝીલજો. કઈ ખજાને તમારે ખોટ પડી, કયે ખજાને તમારા ઘરમાં ખોટ પડી, અરે કેમ તે છોડી મારા ઘરની વાત, આજે વાટ જોવામાં વખત વહી જશે, પધારજો મોઘેરા મહેમાન, વાટ જોવામાં વખત મારો વહી જશે, ધારો મો ઘેરા મહેમા.
તમારે તાળી મારવાની છે બધા, આમ થોડા બેહ્યા તો ભગવાન નો થાળ છે. પાછળ બહેનો માં તાળી ને અમરાતી, જે બેન તાળી ના મારે ને હકી હાઉ ના સ્વાગત. આગે તો જહાર થયું બાપુ આવું મારો તાલી ના જાય ખાલી ભગવાન ના ભજન માં. અહીં તાલી નહીં મારો તો તમને ખાખા મૂળાઈ તાલી મરાવશે. દવા કોણ આમ હલો તબલા તમે ગતિ થી વગાડો, એ ગતિ માં ચાલજો એટલે હું મારી થી સરખાડો. આ બધું શું છે તમે કે મેરવાય ના ત્યાં સુધી ઉપડે ના. આ તો હું હાવ ખેલી વાર છું આ લોકો જોડે, એવા ઘેર પાડે તો હું એક્સિડન્ટ લખો એવું થાય. આ બધું હાવ નવું છે મારી જોડે. ધીમા ધીમા યા રૂકવા દે આવો મારા વાલા, આવો મારા વાલા તમને કરીએ વાલા વાલા. અને તો રૂમ થી ઓલવી નાખો, પેલા ફૂલો થી આરતી ઓલવી નાખો પેલા. ઝાડે ચડીને ગોતી વાલા વન વગડા માં પૂછતી, આ ફૂલ થી દિવેટ ને ઓલવી નાખો, ફૂલ મૂકી દો દિવેટ ઉપર. અરે જંગલ માં હું જોઉં તમારી વાટ મારા વાલા, કોને જઈને પૂછીએ વાલા લોકો મેણો બોલે, કોને કેવી રૂપિયાની વાત મારા વાલા. હે મારા મોર મુગટ શિર પર ધરો,
તમારી મુખ મોરલી ઘનગો વંદરાવનની કુંજમાં બોલો જય જય શ્રી રણછોડ શિયાવળ રામચંદ્રનો પ્રસાદ લઈ પાવન થયા પૂરવા મન નાખો તલધન નાગર નરસિયો જેના ઘરમાં પધાર્યા રણછોડ શિયાવળ રામચંદ્રનો જય ઓ ડાકોર વાળા ઠાકરા નાવે તમારી જોર ગુજરાત ખંડ પાવન કર્યો અરે વશિયા ડાકોર મોય શિયાવળ રામચંદ્રનો સતગુરુ તમારે ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરી અમને આપજો ઓ ગુરુ હરિ રસ અમૃત સાર શિયાવળ રામચંદ્રનો રઘુવીર રામચંદ્ર વંદરાવન કૃષ્ણ ચંદ્ર ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન બોલો રે ભાઈ સબ સંતનનો બોલો રે ભાઈ ગુરુ ગોવિંદનો જય આપ સૌને મારા વ્યાસપીઠ તરફથી મારો હનુમાનજી ખૂબ જ સુખી રાખે આશીર્વાદ આપવાનું મારું કોઈ ગજું નથી તમે જે ધર્મને માનતા હોય એ ધર્મમાં સામેલ રહેજો સત્માર્ગે વળજો સાથે ત્રીજો હું હનુમાન ચાલીસા ભેટમાં આપું છું રોજ ગમે એટલો સમાજ હોય બધાને હજારોની સંખ્યામાં હનુમાન ચાલીસાનું વિતરણ મારા હાથે ભગીરથ આજે વર્ષોથી થાય છે ગુજરાતનો એવો કોઈ ખૂનો નથી કે જ્યાં હનુમાન ચાલીસાનું વિતરણ મેં નહીં પહોંચાડ્યું હોય કોકને કોક દ્વારા સ્કૂલો દ્વારા કોઈ અમારા ભગતો દ્વારા હું સમાજશ્રી રીતે બેઠો હતા એ શું કરું તો સમાજમાં ધર્મની પ્રવૃત્તિ જાગતી આવા વિચારો હનુમાનજીની કૃપાથી લઈને ફરું છું આપણા સમાજમાં ખૂબ જ આની જરૂર છે આપણો બાળકો ખોવાઈ ગયો છે એના ત્રણ કારણો છે તો મારા બાપ હનુમાન ચાલીસા હું ભેટમાં આપું છું લઈ જજો ત્રીજી એક જાહેરાત મારું નામ એડ્રેસ બધા જાણતા હશો પણ અહીંયા જે છોકરો શૂટિંગ કરી રહ્યો છે પદ્માવતી સ્ટુડિયો જાંબુઘોડા સરપંચ સાહેબે તમને કીધું કદાચ સાંભળ્યું છે ઓલ ગુજરાત લાઈવ પ્રસારણ જીપીએલ ટીવી પર થવાનો છે આ પ્રોગ્રામ અને મારા બધા જ મુકેલા છે યુટ્યુબ પર તમે જોતા હશો અને મારી ચેનલ પર જય સિયારામ બની છે ટૂંક સમયમાં 15-17 તારીખે ચેનલ શરૂ થાય છે હનુમાનજીની કૃપા દાદાની દયા અસંખ્ય લોકોને ધર્મના માર્ગે વાળ્યા છે આ વ્યાસપીઠે મેં નહીં તો સૌનો પ્રેમી છું મારો કોઈ ચાટ નથી મારી કોઈ ફી નથી સાંભળજો દેગા ઉનકા ભલા નહીં દેગા ઉનકા ભલા આ બધું જે કંઈક સાહિત્ય આ બધું આવે એનો ખર્ચો થાય એ તો સ્વાભાવિક વસ્તુ છે પછી ભાઈ તમારે ચાર બંગડીવાળી ગાડીમાં બે હોય પછી તમે કોઈક ડીઝલ નહીં દે એમ થોડી જાય એટલે એનો ખર્ચો છે યાર આ બધા કંઈ એમને આમ થોડા વાગે ઢડુમ તમે કોઈ મજા આવી જાય પણ એમની એમ થોડી આવે એટલે એનો બધો ખર્ચો થાય કે બાપુની કોઈ ફી નથી સાંભળજો બરાબર તમે મને જે કંઈ કરતા હોય એ બધું આ ખુલાસો તમારી સાથે ઘણા લોકો વાતો ઉડાડે છે કે બાપુ આટલા પૈસા માગે ઓમ કરે ભાઈ એ તો અમુક લોકો ઉડાડે એમને હોય પાછો મારે રાજકારણ જેવું અમારા હોય હું આવું એટલે પેલો ખૂચે કે વિક્રમદાસને નહીં બોલાવશું તે હું બચકો ભરું ક્યાંક એટલે એમને પેલી દુકાનો બંધ થઈ જાય છે એવી આ બધું ઉડાડે એમાં મને કશું ફરક ના પડે સાહેબ હા એટલે તમને એક વાત કહી દઉં છેલ્લી ઉત્તરોણની આપણે ઉત્તરોણે પતંગો ચગાવવાની છે બધા આપણે બોંધવા મળ્યો પતંગો ઓળખો કે પણ અમુક પતંગો દોરા વગર ચગે એક અંક દોરો જ નહીં બોધી તો ચગે ઓમનો પવન ઓફ નહીં જાય અવરી પવન ઓમનો તિર્યાલ ઓમ નહીં જાય અમુક પતંગો દોરા વગર ચગે અમુક પતંગો બોંધ્યા વગર ચગે અમુક પતંગો હાથમાં પૂડા લઈને ચૂલે પડી રહે અમુક પતંગો કોતેડોમથી મળે અમુક પતંગો મકાઈમાંથી તુવેરોમથી મળે અમુક પતંગ મળે ના તે પેલી ઘેર ચિંતા કરે કે છોરા ઢાલ નહીં આવ્યો તો પેલું છોરું કે મમ્મી પેચ કરીને છે અમારે પણ શું કર્યો ગીત ગાય એક લીટી ગઈ દમખાડી એક જ લીટી મને બહુ જ ગમે છે એટલે
નદીની કિનારે મારો વીરો. અમારા લગ્નમાં ગાય છે, પતિ ગોડાડે આવશે પવનનો ઝોલો, દોરી સંભાળ મારા વીરા, પતિ ગોડાડે ખોતડાની દેડે પેલો નવશો ખાસ કોડાડે. એ કંકમ ઉડાડતો છે. એ તમે ગોઠવી લેજો અવાર મેં. તમારા બાપ મોજ મોજ મોજ, મારો ધંધો મોજનો છે યાર. અને મને યુવાનો બહુ જ પ્રેમ કરે. યુવાનો સાંભળજો, છેલ્લો લીટો મને સાંભળ્યા પછી યુવાનો, ભગવાનને પગે લાગવા પછી જજો, માતાજીને પગે લાગવા પછી જજો, ગુરુને પગે લાગવા પછી જજો. પહેલા તમારા મા બાપને પગે લાગતા શીખો યુવા પેઢી. મા બાપનું અપમાન ના કરો. બેનો સાંભળે સાસુ સસરાને જે બેન અપમાન કરે પગે ના લાગે, એની પૂજા માતાજી કે દશાજી ભગવાન ખુદાર સ્વીકારતી નથી. સાંભળજો, દશામાં તમને સ્વીકારે નહીં પૂજા. સાસુ સસરા એ મા બાપ છે. અને સાસુ સસરાની મારી વિનંતી, ઘરમે વહુ લાયા પછી વહુને પ્રેમ કરો. અમુક હાહુ તો વહુને ભારીને દોતે જ નીકાળતો. વહુને ભારે તો અમે ભારીને તો નહીં ભારતી, પણ તું અસલ અસલ મોડલા કે પેલી લતાડ છે ને, આ તો મમતા હોની જમાનો એ હે. અને એક વાત કહી દઉં, પ્રોગ્રામમાં સત્સંગમાં જે મને દોત ના કાઢે ને એના પર વિશ્વાસ નહીં રાખવાનો. આવું બાપુ બોલે છે, હગે કરવા જો ને તો વેવાઈને પાલા ભાર જો, દોત કાઢે કે નહીં કાઢતી વેવો, દોત નહીં કાઢે ને તો હગે કરતો જ નહીં. હું ગેરંટી આલું, કદી ભલે વાર નહીં આવે. જો આ પ્રોગ્રામ મેં કીધું, આજ કાઢતા અમુક જણા બેહે તે જ બેહે. હું અમે પૂછડો તું ફેરે કીક ચોપડી ના આવી ફાડ ને મોડ હું થઈને તને પૂછો લેશે ને ચોપડી ને તું. કબીર સાહેબ બોલે જો આનંદ આનંદ સંત ફકીરી કરે નહીં આનંદ વો અમીરીમાં. આનંદ તો સાહેબ ભગત સંત બેનાથ ઘરમાં. સદગુરુ સાહેબ બોલે મારા બાપ સંત ને ભગત બેનાથ ઘરમાં આનંદ છે. બાકી રૂપિયો વાળાને રોમ રોમ કરો. હું તો આની રાતે મને ઊંઘે જ નહીં આવું. તને હું પૂછડો ઊંઘાવે તું જબર ખોટું કરીને. હા દોરે દાડે લોકોને ઘરો કાપે, હું તને ઊંઘાવે ગગા લુખેશ. તમે કોઈનું સારું કરવાની ભાવના થાય, કોઈનું સારું કરીને રાજી થાવ, કોઈનું સારું જોઈને રાજી થાવ, તો નક્કી કરો કે મને મારા ગુરુની કૃપા, મને મારા ભક્તિની કૃપા, મને મને ભજનનો પ્રતાપ ગમી જો છે, એની શક્તિ છે સાહેબ. કોઈને જોઈને રાજી થાવ તો સમજી રહ્યો કે હાચો ભગત. એ હાચા ભગત ની ઓળખાણ, એ હાચા ભગત નો ભાવ વાપરજો બરાબર. પછી કોકને બહારની મેળા સમજી રહ્યોનું કા પેલી કંપનીનો માલ છે. એ તમે ગોઠવી લેજો ને યાર, પાઉચ કંપની. તમે પીસલ બોલાવજો, ટાઈમ ઓછો પડ્યો આજે હું ચોક્કસ આવીશ. અને આટલું કંઈ મારી વાણીની વિરામ આપું. કલાકાર ભાઈઓને ખૂબ જ સાંભળવાના છે, આનંદનો ખજાનો લૂંટવાનો છે. હનુમાન ચાલીસા વારા ફરતી પગે લાગી લઈ જજો. હું કંઠી હોય પહેરાવું છું, પણ હચવાય તા પાછો આગળ શનેડો આવે છે. શનેડો આવ્યો એટલે હું બોલવાનો. આ સરપંદુનો મેં જ શનેડો મેં પૂછેલું છે અંતિમ ભાઈ, મેં કોને શનેડો કંકમ નોમ પાડ્યું હતો કે બાપુ મેં નહીં જોનતો કે બોલાય. મેં કોઈ શનેડો કંકમ તને કહેતા કે બાપુ મારે ઓમથી લઉં તાલને કે લાલ કલરની ગાડી શનડો લગાવીને મને આજે પ્રોગ્રામ મેં કેટલાક પૂછતેલા બાપુ શનેડો શું કરો કે મેં કહું મેં નહીં જોનતો. તકે પેલો જ નંબર મેં કહું કયો તકે તારો ઢેબરો ને મારો દારો જવન સોરી તું મળી. એ શનેડો નહીં મેં કીધું આવ્યો. શનેડો 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 હમજી હો ભરને હમજ જો લાલ શનેડો. પાચી પાકી કેરી કચપચે કાચી જોલો ખાય એવું કઈ કે મને નથી આવડતું. આવ્યા બધા ગાય જોનારા નર તો જોતા રહ્યા એ તો ચાખી ચાખી ને ખાય લાલ શનેડો. તેમ નો આવ્યો શનેડો 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 શનેડો. તમારા બાપ એ શનેડો છે. તાર મને નેડો લાગ્યો રણછોડ રાય, તાર મને નેડો લાગ્યો એને ડુપ્લિકેટ કરી શનેડો બનાવ્યો, બીજું કશું છે નહીં. તો મારા બાપ એને મારા ખૂબ ખૂબ આશીર્વાદ, મારો હનુમાનજી એને એટલો બધો સુખી રાખે, ખૂબ આગળ વધે. અને એની કંઠી તો હચવાઈ ના ને, પણ એના જેવા બીજા વાઘને હવે એવો પોંજરામ પાડે.
હા એવી મારા હનુમાનજી ને શક્તિ આલે અને બધાય ખૂબ એને વધાવજો. અને મારા બાપ ગોમનો સરપંચ ને ભગત બનાવવો એટલે ઓ મારા બાપ, એક વાઘ ચાલો ને ચાલો બે હરખું. ઓલા તાલી તો પાડો યાર, આવ્યો હું હાથમાં આવે એમ લાગે તમને, છ વાગે તો આવ્યો મળવું જ નહીં, બટાકા કોદાળ ખાવું નહીં, નવલ છે આવ્યા રહો જ ખાય લાલ. ત્યાં હું પાર્કે રોટલા ચાળી કુર્તો બનાવી દીજો બે ડીશ મેં આવું જ છું ઠલાટી લઈને કે મરી જા. ઓ બાપા ઠલાટ હોય તેના જેવો તો હું કુકડી બનાવ કે હું મફત થોડી ઓળી આલું કે. ઓ મારા બાપા મરી જા તો હું ઓલ લાવજો ની એમની વાત કરતી કે હું બાથરૂમ અમથું થોડું બને કે. હું કે તે હું કે હા મેં નહીં જોવાનું કે બપોર ધોરા બટાકા લાવવાના હું જે લાલ રહો કે ઓ તમારો બાપ જીવે તમારો. તમારી વાત ને તમે બધા સુધરેલા છો, આ તમારી ભણીના સરપંચ તમે પિસ્તોલ બોલાવો એક દાડો મને ભારી લોજો ઝપાટા મોડો ઊંચો થાય કે નહીં થતો. તો મારા બાપ એ સરપંચને હું ખૂબ ખૂબ આવકારું છું. મારી પાસે સાહેબ મારા વખાણ નથી કરતો, પોલીસથી મળીને આઈજી સુધી મારા શિષ્યો છે. એ લોકો મળે કે બાપુ આ દીકરીઓને મેં દાદા આલું છું એટલે હું વધાવું છું કે દીકરીને કોઈ મારે ના. મારા પાસે આવેલી દીકરી મારો ભગત બનેલી છોકરી આજે કલેક્ટર બની છે સાહેબ, દીકરીઓ આઈપીએસ અધિકારી બની છે, કોઈ દીકરીઓ આર્મી કર્નલ બની, કોઈ ફોજદાર બની, કોઈ કોઈ સાહેબ મામલતદાર બની. આ વ્યાસપીઠની તાકાત છે. એ દીકરીઓને મારી વિનંતી ખૂબ ભણો બેટા, ખૂબ આગળ વધો, પણ એક શરત, હા પેલો બધો ફાલતુ ટાઈમ બંધ કરો કાઢવાનો, તો ભણશો તમે આગળ. અને યુવાન દીકરા દીકરીઓ ભણતા હોય તો કોલેજ પર બાથરૂમ પર મૂત્રડી પર બસ સ્ટેન્ડ પર ખરાબ લખવાનું બંધ કરો, બહુ ગંદુ લખો છો તમે, એટલે સરસ્વતી નહીં આવે તમે ફેલ થવાના. અગર તું મિલ જાય તો જમાના છોડ દુંગા, હું તું નેરામ પડવા કરે હે, જો વાદા કી હે ઓની પાના પડેગા એટલે કઈ ને ભાવા કરે તું હે. રામાયણમાં એવું કીધું છે મોટરસાયકલ લઈને જતા હોય ને મન ચાલીસા બોલતા બોલતા જાવ, ગુરુનો મંત્ર બોલતા બોલતા જાવ તો ગાડી પંચર ના થાય. હા લખેલું છે અંદર, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, નાશે રોગ હરે સપીરા, જપત નિરંતર હનુમંત વીરા. પણ આવ્યા બીજું જ ગાતા ગાતા જાય. હા હાથમાં છે વિસ્કી ને હાથમાં છે, હાથમાં છે વિસ્કી ને હાથમાં છે બિયર, બે વફા સનમ તારી બહુ મહેરબાની. આ કંકમ બે વાતો ભીખ્યો કરે તો, એક પાકે બે વફા એક પાકે પાછો બહુ મહેરબાની. પીધેલી હાલતમાં મેં તો એ બનાવવાના ભાઈ ને મેં પૂછેલું થાય બાપુ અમારું બોલ ભાઈ કીધું આ કંકમ તે બનાવ્યું એમ. પ્રેમનારી ટેન્શનમાં મેં તો લાલ કોટર પીધું છે, તમે ઉંદરિયું નહીં પી લેવાય તારથી, કપાવમ છોટવાનું નહીં પી લેવાનું, પપડા જ મટી જાય. એવું હું કરવા તું ગાય, પીધેલી હાલતમાં મેં તો આઈ લવ યુ કીધું, તે શું કરવા એમ કેતેલો તું, બીજું નહીં કહેવાનું. પ્રેમનારે ટેન્શન માં મેં તો કોરું કોરું પીધું છે, તે હું તું આખું મોડામાં ઠેરી ગાલ ને કોરું શું કરવા પીએ, મોડામાં ડૂસો મારે આખો બાપ જીવે તારો. ઘાટ નંબર એટલે શું થાય તમારા, ભાગ બળો મનુ સ્તન પાયો, મને એક શાસ્ત્ર કોઈ ખોલેલું બતાડ્યા બેઠા એમાંથી કે મોણસે કોદાળે માંસ ખાધું, મોણસે દારૂ પીધો, એવું કોઈ શાસ્ત્રમાં નથી. મારા બાપ કરોડો કરોડો જન્મ ભટકીને આવ્યા તો એકવાર મને તમને ભગવાને મોણસ બનાવ્યા છે, કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. મારા બાપ દેવ કરતા મોટો અવતાર હોય તો મારા તમારા મોણસનો છે, ફરી નથી આવવાનો. મારા બાપ કાગડા કૂતરાનો અવતાર નહીં, વાઘને મહિનો ભૂખ્યો રાખો પણ વાઘ કોદાળે લાડવા ખાય ઓબરજો પાઉચ કંપની. મારા સોરો મારો બહુ રેડો છો તમે, બે ડીશ આવવા દેજો પણ ડીશ જ ખાઈ જા નાખી, બે ડીશ મારી રાખજો. સરપંચ ને કેજો પરાતે પદાય નહીં દેખે. હા મેં બે જગ્યાએ સરપંચ બોર્ડ વાંચ્યું, બાપુ ચિકન સેન્ટર, બાપુ ચિકન સેન્ટર, ત્યારે બાપુ ખાતા છે બાપુ ચિકન સેન્ટર, જય માતાજી મચ્છી સેન્ટર, માતાજી કારે માસમાં ખાતેલી, તું કારે ભારી આવ્યો, તે માતાજી મગણો ખાતેલી માસલો ખાતેલી કે ઢેકડી ડુકડિયા ખાતેલી.
તો બાપ યુવાનો ખાસ લાખ લાખ હું તમને અભિનંદન પાઠવું છું. યુવાન દીકરાઓ બેઠા છે, બધા યુવાન દીકરીઓ મને સાંભળ્યા પછી બે વસ્તુ બદલજો. પ્રેમ કરજો તમારા મા બાપ જોડે. પ્રેમ, પ્રેમના ટોટલ 12 પ્રકાર છે સમજો. આઈ લવ યુ એટલે અંગ્રેજી, ગુજરાતી એટલે પ્રેમ. સમજો પેલા મરમ મારો. 12 પ્રકારના પ્રેમ છે. બાપ બેટાનો પ્રેમ, બાપ બેટો ભેગા બેહીન ખાય ને એને પ્રેમ કહેવાય. સમજો પેલા તમારા સોરાને જોઈને તમે ત્રોતેલું અનાજ હંતાળો છો બેનો, તમારા હાહુને જોઈને શાકનો વાળકો હંતાળો છો લોટના ડબ્બા. મેખી દે ડોસી આવે અલી, મેખી દે ડોસી આવે તે કે નમરે મોટી સોર અમને જ ખાઈ ગયો શાક કે નમરે અમને જ આવેલા. તો નવલસિંહ ને તે રોધી ના આપી દીધું કે તારો બાપ આ ડોસી નું કરવા કરવાનું આમ. પછી કે મારી બહુ લતાટે લતાટે તું શાક હંતાળતી લીધે, હા હું બહુ રોટલો આલે તને. આ પ્રેમ કયો કહેવાય? એટલે વેમ આવે, વેમની કોઈ દવા મળે એ હું ભરજો એટલે તમે વળો તો પાછો કે મને વેમ પડે તે હોય જ ને. તું ગાલ્યો છે વેમ નહીં હોય. અરે મૂછો વાળા હું ભરજો પાછા તમે હોય જ ઠોકો છો બટાકા સફેદ. મારો બાપ જીવે તમારો. મારા છોરા ચોકડીઓ બગાડ્યો બધીઓ આવ્યો પાછો વાતો કરે. શિયારામ એડો હારો કે ગરમ જબર લાગે તા, પણ તું ઉપર ચોપડી જ દે ને સાચી ટાળની લાગુ કે તા એંડો ખાય તેવી ચાદરો ને મેં નહીં ખાતા તો પરસેવો થાય. મારો છોરો કયો કૂંચો હાથ કરે એંડો વાળો પરસેવો થાય મને. હુકા મુમલા હારા કે શરદી મટી જતા ડોક્ટર ને કહ્યા ને શરદી ની ગોળીઓ નહીં રાખે. હુકા મુમલા રાખવા કે ડોક્ટર ને કોઈ શરદી વાળે લલા 50 ગ્રામ મુમલા સુહી નાખ્યું શરદી ખલાશ. મારો બાપ છે તમારો કે મુમલા ખાય શરદી ની થવું લાગે તો શરદી ની ગોળીઓ બંધ થઈ જાય વિક્સ ની ગોળીઓ. એક જણો મને શું કે સરપંચ પાયા હારા કે પાયા ખાય તા કે ટોંટિયા ની દુખે. મેં કહું હારા પાયા એટલે હું તા કે બોકડા ને ટોંટિયા કે મેં કીધું હારા બોકડા ને ટોંટિયા ની પાડા ના બોન પાયા. આ ડોસ્યો જો બટ ટેકા લઈને ફરી લાકડીઓ નતા એને પાયા ખવાડતો ને પણ એને ઓઢા મટી નહીં જવું. ડોશી કે ફેર જ નહીં પડતો તો પાયો ખાને. મારો બાપ જીવે તમારો. તમારા બાપ અહીંયા અહીંયા ભાઈને સાંભળવાના છે. માફ કરજો થોડું વધી જ જાય. આ તો ઉપડ્યા પછી યાર બીરીક ના લાગે કે આ તો હાસ્યનો ખજાનો. ઓનો કે બીરી માફ થોડો હોય તો મારા બાપ માફ કરજો મને. ભાઈઓને સાંભળવાના છે. અહીંયા હનુમાન ચાલીસા આપું છું, લઈ જજો. પગે લાગવા વારા ફરતી આવજો. જેને કંઠી પહેરીને આપું છું માથે કંઠી હોવી જોઈએ. મુસલમાનની નમાજ એના છોકરાની ટોપી ખિસ્સામાં છે, હિન્દુની માળામાં ભજન છે આખું. કંઠી ના હોય લખેલું છે, કંઠી ના પે દુ તારા ઘરમાં ના પેશું, જોંપે ઝૂંપડીઓ બધું ગુરુ વિના કેમ રહીએ. તો કંઠી હોવી જોઈએ. અને અહીંયા ફોટા અમારે એક ભગતે પ્રેસ નાખ્યો છે, અપસેટ પ્રેસ બરોડામાં મારા હાથે ઉદઘાટન કર્યું બહુ મોટા પાયે. અને એની 10 રૂપિયામાં કોપી અહીંયા મોકલાઈ છે. જેને જોઈ તું એને લઈ જજો. 3 સ્વરૂપ છે, હનુમાનજી છે, શિવલિંગ છે, મારો ફોટો છે. અહીંયા જેને જોઈ તું એને લઈ જજો, કેવલ 10 રૂપિયામાં. મૂળ કિંમત ગણી પણ એને એક જાહેરાત મોકલાઈ છે. હનુમાન ચાલીસા ભેટમાં છે, મારું કાર્ડ છે, હું તમારો છું, તમે મારા છો. અમારી ભાવભર્યું સૌને આમંત્રણ. મારો આશ્રમ મલાવમાં છે. દર પૂર્ણિમાએ અખંડ ભંડારા વર્ષોથી ચાલે છે હનુમાનજીની કૃપાથી. 2-2 હજાર મોનું રસોડું થાય છે દર પૂર્ણિમાએ. ભંડારા થાય છે 10 થી 1 વાગ્યા સુધી. મારા આશ્રમમાં સત્સંગ ચાલે છે, ત્યારબાદ આરતી પ્રસાદ. અને દર શનિવારે ઉમાત્મક સુંદરકાંડ થાય છે. ઘણાય અણશ્રદ્ધાળુ લોકોને મારો ઓર્ડર છે કે XYZ તમને ઉપાધિ હોય અને કોઈ દુનિયાનો વૈદ કહેતો હોય ના મટે તો મારા હનુમાનજી પાસે આવજો. સાહેબ આને તમે જીવો તેવો ના, લખેલું જ છે અંદર. ભૂત પિશાચ નિકટ ની આવે, મહાવીર જબ નામ સુનાવે. એ મટાડે છે મારા બાપ. આટલું કઈ મારી વાળીને વિરામ આપું છું. કાર્યક્રમો મારા ભરચક છે, જ્યાં સમય મળે ત્યાં યુટ્યુબ પર પ્રોગ્રામ મૂકેલા જ છે અને તારીખો પણ લખેલી છે પ્રોગ્રામની. તો આપ સૌને ફરી મળીશું. આટલું કહી મારી વાણીને જય સિયારામ, જય ગુરુદેવ. પ્રસાદ વેચનારા ભાઈ આવે પણ જગ્યા કોઈ છોડે ના. કલાકાર ભાઈઓ ઘણા છે, સાંભળવાના છે, ખૂબ આનંદ લૂંટવાનો છે. સરપંચ સાહેબ પ્રસાદ વાળા ભાઈઓને ઉભા કરો. આરતી લીધી છે, પ્રસાદ લેવાનો છે. હનુમાન ચાલીસા અહીંયાથી લઈ જજો વારા ફરતી આવીને. પણ વિવેક જાળવજો, પડાપડી કરતા નહીં. કોઈ કાર્ડ લઈ જજો, ફોટા જેને જોઈ ત્યાંને લઈ જજો. હું બેસવાનો છું, જવાનો નથી. ભલે અખંડ ચાલુ છું પણ મારો નિયમ છે, વ્યાસપીઠ એ મારી પ્રણાલિકા છે.
તો સૌને મારું ભાવ ભર્યું મન કે જગ્યા પોતાનું કોઈ સ્થાન બગાડે નહીં. પ્રોગ્રામનો મુખ્ય માહોલ તમે જ હોય યાર, તમે ના હોય તો આ બધા શું કરવાના હતા? પ્રસાદ લેવાનો છે, પછી વારા પરથી બધા દર્શન કરવા આવજો.